નાની દમણની શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતી એક મહિલાને ચૂંટણી દરમિયાન ઉમેદવારો ગરીબોને પૈસા આપે છે તેમ જણાવી રૂપિયાની લાલચ આપીને મહિલાના સોનાના દાગીના ઉતરાવી લઈને રફુચક્કર થઈ જનાર ચાર આરોપીઓની નાની દમણ પોલીસે ભરૂચ ખાતેથી ધરપકડ કરી છે. નાની દમણની શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતી વનિતાબેન નામની મહિલાને ગત 2 એપ્રિલના રોજ ગઠિયાએ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રચાર ચાલુ હોય ઉમેદવારો તરફથી ગરીબ મહિલાઓને રૂપિયા આપે છે તેમ કહી તેઓ મહિલાને સાથે લઈ ગયા હતા. જ્યાં રોડ પર ઠગબાજોએ મહિલાને જણાવ્યું હતું કે તમે શરીરે સોના દાગીના પહેરેલા હોવાથી બહુ પૈસાવાળા લાગો છો તો તમને રૂપિયા મળશે નહીં, માટે તમારા દાગીના ઉતારી દો તેમ જણાવતા વનિતાબેન લાલચમાં આવીને તેમના શરીરે પહેરેલા સોનાના દાગીના ઉતારી એક પોટલી બનાવી હતી. આ દાગીના ભરેલી પોટલીને ઠગબાજો શિફ્ટપૂર્વક સેરવી લઈ નાસે છૂટ્યા હતા. આ બનાવની ફરિયાદ નાની દમણ પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં દમણ પોલીસે તપાસ દરમિયાન મહિલાને રૂપિયા આપવાની લાલચ આપી સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ જનાર આરોપીઓ ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં હોવાની માહિતી મળતા જ નાની દમણ પોલીસે સ્થાનિક ભરૂચ પોલીસ સાથે રાખી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. નાની દમણ પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 31મી સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 2 એપ્રિલના અમારી પાસે એક ફરિયાદ આવેલી કે શાકભાજી વેચતા વનિતાબેન પાસે કોઈ અજાણ્યા બે વ્યક્તિ આવી અને એમને જણાવેલું કે ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે ત્યાં તમને પૈસા આપવા માટે બોલાવે છે. ત્યારબાદ એ લેડીઝ લાલચમાં આવી અને એમની સાથે જવા રવાના થયેલી. બિબ્લોસ માર્કેટ સુધી જતા એમણે એમ કીધેલું કે અગર તમારી પાસે જે ઘરેણા છે એ તમે ઉતારી નાખો તો તમને પૈસા આપશે, બાકી અગર તમે પૈસાવાળા છે તો તમને પૈસા આપશે નહીં. વાત સાંભળી અને આ વનિતાબેને પોતાના ઘરેણા કાઢી નાખ્યા અને એક પોટલું જેવું બનાવી અને બાંધ્યું. ત્યારબાદ વનિતાબેનને કશું ખબર ના હતી કે આ મારા ઘરેણા ક્યાં ગયા. તે પ્રકારની ફરિયાદ આપતા અમે લોકોએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી હતી. ઉપરના અધિકારીઓના માર્ગદર્શન અનુસાર અલગ અલગ ટીમો બી બનાવવામાં આવેલી હતી અને ટીમ બનાવ્યા પ્રમાણે ખાનગી સૂત્રોથી તપાસમાં ખબર પડેલી કે અંકલેશ્વર ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આરોપીઓ હોય એવી બાતમી મળતા અમારી ટીમ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ વિજય અને એની સાથે અમુક સ્ટાફ લઈ રવાના કરેલા હતા અને ત્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયરાજસિંહ જાડેજા અને એમના સબ ઇન્સ્પેક્ટર ગઢવી જેમની મદદથી અમે લોકોએ રાત્રિના 24 કલાક ત્યાં કામ કરી રાત દિવસ અને ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને 31 તારીખ સુધી કોર્ટમાં પ્રેસ કરી માનનીય સાહેબે 31 સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે.